નમસ્કાર મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહથી કામ કરતા રહો. આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર, આ જે પાઠ છે આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છીએ. 6-7માંથી આનો મહાવરો શરૂ થયો છે, આપણે ખ્યાલ છે. ત્યાં એસિડ બેઝ અને ક્ષાર વિશે આપણે જાણેલું છે, એના સામાન્ય ગુણધર્મો પણ આપણે જાણીએ છીએ. ત્યારે આપણે અભ્યાસ કર્યો કે જ્યારે શરીરની અંદર કોઈ પણ પ્રકારનું જે એસિડિટી વધે તો આપણે શું કરીએ છીએ, તો સામાન્ય રીતે એને આપણે ઇનો પાઈએ છીએ, લીંબુનું શરબત પાતા હોઈએ છીએ, તો આ રીતે અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા જે એસિડિટી માટેની દવા આવે છે તેને પાતા હોય છે. તો આ પાછળનું કારણ શું છે? તો એ પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આપણે ખ્યાલ છે કે એસિડ અને બેઝને તટસ્થ કઈ રીતે કરવું, તો તટસ્થ કરતા એની અસર છે એ નાબૂદ થઈ જાય છે. હવે એસિડ બેઝ અને ક્ષાર એના સામાન્ય ગુણધર્મો મિત્રો આપણે જોઈએ તો નાના ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ કે એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે, સ્પર્શે દાહક હોય છે. સ્વાદે ખાટા હોય છે, સ્પર્શે દાહક હોય છે. સામાન્ય રીતે એ જે ભૂરા લિટમસ પત્રને છે લાલ બનાવે છે અને એચ પ્લસ આયન ધરાવતા હોય છે. આવા આપણે સામાન્ય ગુણધર્મો આપણે જાણીએ છીએ. એ જ રીતે બેઝની અંદર તો બેઝ જે છે સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચીકણા હોય છે, ઓએચ માઇનસ આપે છે અને તે લાલને ભૂરો બનાવે છે. લાલ લિટમસ પત્ર હોય તો એને ભૂરો બનાવે. તેનો આપણે ટૂંકું સ્વરૂપ આપણે યાદ રાખતા, તમને યાદ હશે કે એ ભૂલા અને એસિડ ભૂરાને લાલ બનાવે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બે લાભુ એટલે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે. તો આ સામાન્ય ગુણધર્મો આપણે યાદ છે. એ ઉપરાંત આપણે હમણાં જ વાત કરી એસિડ છે, તો એસિડ જે આપણે ખ્યાલ છે કેવા હોય છે? સ્વાદે ખાટા હોય છે એસિડ, સ્પર્શે દાહક હોય છે એસિડ. કેવા હોય છે? તો કે એચ પ્લસ આયન ધરાવે છે અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝ છે સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચીકણા હોય છે, ઓએચ માઇનસ આયન ધરાવે છે અને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો એના સામાન્ય ગુણધર્મો છે. તો એના સામાન્ય ગુણધર્મો આપણે નાના ધોરણથી અભ્યાસ કરતા આવ્યા છીએ. તો આ સામાન્ય ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. તો આ આપણે ખ્યાલ છે. હવે આપણે વાત કરીએ સૂચક. તો સૂચક શું છે? તો સૂચક છે એ એવું દ્રાવણ છે જે એસિડ અને બેઝની હાજરીમાં તેનું રંગ પરિવર્તન થાય. તો જે દ્રાવણનું રંગ પરિવર્તન છે એસિડ અને બેઝની હાજરીમાં થાય તેને આપણે સૂચક તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે વ્યાખ્યાયિત કરવા માટે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તો તેને આપણે શું કહેવાનું છે? સૂચક. હવે સૂચક છે બે પ્રકારના છે, એક છે કુદરતી અને એક છે કૃત્રિમ. તો કૃત્રિમ તો આપણે ખ્યાલ છે, પ્રયોગશાળાની અંદર આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છે કે ફિનોફ્થેલિન છે, મિથાઇલ ઓરેન્જ છે. તો આ જે મિથાઇલ ઓરેન્જ અને ફિનોફ્થેલિન છે એ સૂચક તરીકે આપણે લેતા આવ્યા છે. લિટમસ પત્ર છે એ કુદરતી છે. તો આપણે ખબર છે કુદરતીની અંદર લિટમસ પેપર છે, હળદર પત્ર આપણે બનાવીએ છીએ તો હળદર પણ તેમાં જ આવે, લાલ કોબીસ છે એ પણ તેમાં જ આવે, ડુંગળીના પાન જે અમુક જે છે એ પણ તેમાં આવે છે, હાઇડ્રેન્જિયા છે, ત્યાર પછી પેન્ટુનિયા છે, જેરાનિયમ છે અને લાઇકેન, જે આપણે ખબર છે ફૂગ અને લીલના સહજીવનથી જે નિર્મિત થતી જે સજીવ છે એને આપણે લાઇકેન કહીએ છીએ, જેને આપણે થેલોફાઇટા તરીકે પણ ઓળખીએ છીએ. એ પણ એક પ્રકારના કુદરતી સૂચક તરીકે લેવામાં આવે છે. તો બે પ્રકારના સૂચક લીધા આપણે, એક કુદરતી અને કૃત્રિમ. તો કૃત્રિમને યાદ રાખવાના છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોફ્થેલિન, અને કુદરતીની અંદર છે લિટમસ પેપર છે, હળદર પત્ર એટલે કે હળદર છે, ત્યાર પછી લાલ કોબીસ છે, ત્યાર પછી લાઇકેન છે, હાઇડ્રેન્જિયા છે, પેન્ટુનિયા છે. આ એના નામ યાદ રાખવાના છે.
હવે આપણે સૂચકની અંદર કુદરતી સૂચકની અંદર જાય તો ત્રાણેન્દ્રિય, ત્રાણેન્દ્રિય એટલે કે જેની સુગંધ વાસ આપણે પરખીએ છીએ અને બદલાવ લાવતા હોય તો એ ત્રાણેન્દ્રિય સૂચક તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં રંગ પરિવર્તન થાય છે ત્યારે જે પદાર્થ છે એના સુગંધની અંદર એટલે વાસની અંદર જે ફેરફાર થાય એસિડ બેઝની હાજરીમાં તો એને આપણે ત્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખીએ છીએ. તો તેમાં ડુંગળી છે, લવિંગ છે, એની એસિડ અને બેઝની હાજરીમાં જે આની વાસમાં ફેર પડે છે, લવિંગની વાસમાં પણ ફેર પડે છે, ડુંગળીની વાસમાં પણ ફેરે છે, અને વેનિનાનો અર્ક છે એની પણ વાસની અંદર ફેર પડે છે. ત્રાણેન્દ્રિય એટલે કે જ્યારે આપણે સુગંધ લઈએ છીએ, વાસ લઈએ છીએ, તેની વાસ છે એ બદલતી આપણે જણાતી હોય છે. તો મિત્રો, તમારે પહેલાં તો યાદ રાખવાનું છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. ફરી રિપીટ કરું છું, એસિડ સ્વાદે ખાટા હોય છે, સ્પર્શે દાહક છે, એચ પ્લસ આયન આપે છે, અને ટૂંકું યાદ રાખવાનું છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝ છે સ્વાદે ટૂરા છે, સ્પર્શે ચીકણા છે, ઓએચ માઇનસ આપે છે અને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો એના સામાન્ય ગુણધર્મ સૂચક યાદ રાખવાનું છે, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે તેને આપણે સૂચક તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં કુદરતી અને કૃત્રિમ તમારે યાદ રાખવાના છે. ત્રાણેન્દ્રિય સૂચક એટલે કે જે પદાર્થ કે દ્રાવણ એસિડ બેઝની હાજરીમાં તેની વાસ એટલે કે સુગંધમાં ફેર થતી હોય તેને આપણે શું કહેવાનું છે, ત્રાણેન્દ્રિય સૂચક. તેની અંદર છે ડુંગળી, લવિંગ અને વેનિલાનો અર્ક. તો હવે આપણે એસિડ અને બેઝના નામ અને એની અસરો આપણે જોઈએ. મિત્રો, તો આપને ખ્યાલ આવે જેની અંદર આપણે લિટમસ પત્ર આપેલા છે લાલ ને ભૂરા, જે પ્રકારના સૂચક છે તે પ્રમાણે આપણે પ્રયોગશાળાના જે સૂચક આપેલા છે ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ, લિટમસ પત્ર છે એ કુદરતી સૂચક છે. તો કુદરતી સૂચકની અંદર આપણે હળદર પત્ર પણ લઈ શકાય છે, નાના ધોરણની અંદર આવી ગયું. તો હળદર જે છે, હળદરનો ડાઘ છે, સફેદ કપડા પર જ્યારે પડી જાય મિત્રો ત્યારે એની ઉપર સાબુ ઘસવામાં આવે તો તેનો રંગ છે પરિવર્તિત થાય અને લાલાશ પડતો થાય છે, વધુ ઘસવાથી કથ્થાઈ રંગ પકડે છે, અને પાણીથી ધોવામાં આવે તો ફરી પાછું પીળા રંગ જેવું દર્શાવે. તો આ એસિડ બેઝની અસર છે જે આપણે અહીંયા જોવાની છે. તો આપણે એસિડ આપેલા છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે અને એસિડિક એસિડ છે. આ જે છે એચ પ્લસ વાળા એ બધા એસિડ છે, જ્યાં ઓએચ દેખાય છે આ બધા જે છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે મિત્રો. તો હવે રંગ પરિવર્તનની અંદર આપણે વાત કરીએ તો આપણે ટૂંકું સ્વરૂપ જોયું હતું એ ભૂલા એસિડ ભૂરાને લાલ બનાવે છે. તો આપણે પહેલા પહેલાં આપણે જોઈએ તો એ ભૂલા ભૂરાને લાલ બનાવે તો લાલ પર અસર થતી નથી અને રંગ પરિવર્તન થશે નહીં. અહીં લખવાનું રંગ પરિવર્તન થતો નહીં અથવા થશે નહીં. ત્યારે ભૂરાને શું કરશે, લાલ બનાવે છે. તો લાલ બનાવે છે તો એસિડ જે બના છે મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે એસિડિક એસિડ એ શું કરશે તો ભૂરાને લાલ બનાવશે એ ભૂલા. તો અહીંયા જે ચાર એસિડ છે એ શું કરશે તો કે લાલ બનાવે છે. આ પણ શું કરશે તો કે લાલ બનાવશે અને આ પણ શું કરશે તો કે લાલ બનાવે. તો એસિડ જે છે એની અસર આપણી જોવા મળે છે. હવે અહીંયા પણ છે તો રંગ પરિવર્તન નથી થશે નહીં, અહીંયા પણ રંગ પરિવર્તન થશે નહીં અને રંગ પરિવર્તન થશે નહીં. હવે આપણે જોઈએ તો ફિનોફથેલિન પર કેવી અસર દર્શાવે તો એનો રંગ છે એને દૂર કરશે, રંગવિહીન કરશે. તો એનો રંગ છે દૂર કરે છે.
તો રંગ વિહીન થાય છે। તો ચારે ચારે જે છે એમાં રંગ વિહીન બનાવી દેશે ફિનોફથેલિન ને। તો રંગ વિહીન બનાવશે અને રંગ વિહીન બનાવશે। તો તમે જોયું મિત્રો કે ભૂરા ને લાલ બને બરાબર છે, આની પર અસર થતી નથી। ફિનોફથેલિન જે છે એનું રંગ વિહીન થશે, એનો રંગ છે એ દૂર થશે, અને આની ઉપર મિથાઇલ ઓરેન્જ છે એનો રંગ છે લાલ રંગ થઈ જતો હોય છે, તો આને લાલ બનાવે છે, આને પણ લાલ રંગ બનાવે છે, બધા એ છે લાલ જ રંગ બનાવશે। તો આ એસિડની અસર છે। હવે આપણે બેઝમાં જઈએ, બે લાભો લાલ ને ભૂરું બનાવે છે, લાલ લિટમસ પત્ર છે એને ભૂરું બનાવશે। તો અહીંયા જ આપણે જોઈએ તો બેઝની શરૂઆત થાય તો અહીંયા શું થશે, તો ભૂરું બનાવશે। તો આ જેટલા છે એ બધા જ લાલ લિટમસ પત્રને શું કરશે, તો ભૂરો રંગ બનાવશે એટલે ભૂરું બનશે। તો આ યાદ રાખવાનું છે, એક ભૂલા, બે લાભુ, આ યાદ રાખશો, આ યાદ રહી જશે। હવે આપણે જઈએ તો અહીંયા જેમ એસિડ આની પર અસર કરતો નથી એમ બેઝ આની પર પણ અસર કરશે, નહીં ભૂરા પર અસર કરતો નથી। તો અહીંયા શું થશે, રંગ પરિવર્તન થશે નહીં। તો એ માટે બધા માટે એક જ થાય, કારણ કે બધા બેઝ છે અને એની અસર છે એ સમાન થશે। હવે આપણે જોઈએ મિત્રો તો બેઝ જે છે ફિનોફથેલિનના દ્રાવણ પર અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ પર શું અસર કરે, તો બેઝ જ્યારે ફિનોફથેલિનના દ્રાવણ પર અસર કરે ત્યારે એનો રંગ જે છે ગુલાબી રંગ આપતો હોય છે। તો અહીંયા કેવો રંગ થશે, ગુલાબી રંગ થશે, તો આ ગુલાબી બનાવે છે। આ બધાની અંદર છે ગુલાબી, કારણ કે બેઝ જ છે, તમારે યાદ રાખવાનું કે એસિડ કયો છે બેઝ કયો છે, પછી એની અસર તમને તરત યાદ રહી જશે। જો એ યાદ રહી જાય તો તમને કોઈ પણ પ્રકારના ટૂંકા પ્રશ્ન પૂછવામાં આવે તો તમને સરળ જવાબ આવડશે। હવે આપણે જઈએ તો મિથાઇલ ઓરેન્જ ઉપર બેઝ શું અસર આપે, તો મિથાઇલ ઓરેન્જ જે છે એનો રંગ છે પીળા રંગનો થઈ જાય, તો એ રંગ કેવો બનાવે છે, પીળો બનાવે। તો આ જે જેમ ગુલાબી બને છે એમ આ કેવો બનાવશે, પીળો બનાવશે, આનો રંગ છે એ પીળો રંગ થઈ જવો હોય છે, તો આ પીળા રંગનું બનશે। તો અહીંયા આપણે જોઈ કે એસિડ અને બેઝની જે અસર છે એ સૂચક પર કઈ રીતની થાય છે, એના રંગ પરિવર્તન કઈ રીતના છે એ આપણે જોઈએ। હવે આપણે આગળની પ્રવૃત્તિ જોશું, પ્રવૃત્તિ 2.2 લઈએ, દ્રાણેન્દ્રિય સૂચક। તો આપણે હમણાં જ વાત કરી કે જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં તેની વાસ બદલાય એટલે કે સુગંધમાં ફેર પડતી હોય તો એ પદાર્થ છે એને દ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે, જેની અંદર આપણે વાત કરી હતી લવિંગ છે, ડુંગળી છે અને વેનીલા અર્ક છે, તેની આપણે કસોટી કરવાની છે। હવે આપણે કસોટીની અંદર પહેલી કસોટી જે આપણે સૂચક રંગ પરિવર્તનની કરી, અહીંયા આપણે દ્રાણેન્દ્રિય કસોટી કરવાની છે, પણ અહીંયા શું છે જે પ્રવૃત્તિ 2 છે એમાં આપણે દ્રાણેન્દ્રિય સૂચક પરથી એસિડ અને બેઝને પરખવાના છે। તો આપણે પહેલા વહેલા ડુંગળીના કટકા સારી રીતે છીલી
અને ડુંગળીના કટકા કરવામાં આવે, તેની સાથે કાપડની જે પટ્ટી છે એને સાથે રાખી અને પ્લાસ્ટિકની બેગમાં ફિટ કરી અને એને ફ્રીજમાં રાખવામાં આવે. એને આખી રાત ફ્રીજમાં રાખી અને પછી એ કાપડની જે પટ્ટી છે એ કાપડની પટ્ટીને લેવામાં આવે. બે પટ્ટી લઈ બંને પટ્ટી ઉપર અલગ અલગ આપણે એસિડ અને ભેજનો ઉપયોગ કરવાનો છે. એક જે પટ્ટી છે કાપડ એની ઉપર મંદ એસિડ નાખીએ અને બીજી કાપડની પટ્ટી છે એની ઉપર મંદ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે નાખીએ. હવે બંનેની વાસ તપાસવાની છે અને પાણીથી ધોઈ અને બંનેની વાસ તપાસશે કેટલો ફેર લાગે છે. તો આપણે જોઈ શકશું કે એસિડ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જેની ઉપર આપણે નાખેલું છે એના વાસમાં કોઈ પરિવર્તન થતું નથી. એની ઉપર જે વાસ જે હતી તેને તે છે. તો આપણે તરત ખ્યાલ આવશે કે આ એસિડ છે. પણ બેઝ જે નાખેલો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પટ્ટી ઉપર નાખેલો હતો અને ધોવામાં આવે તો એ પટ્ટી આપણે જ્યારે સૂંઘશું ત્યારે તેની અંદર વાસ આવતી નથી, તો તે બેઝની હાજરી થશે છે. આ જ રીતે મિત્રો આપણે જે લવિંગનું તેલ આવે છે એ લવિંગના તેલની પણ કસોટી આ રીતે કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે કસનળીની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અલગ અલગ લેવામાં આવે કસનળીમાં અને તેની અંદર છે આપણે લવિંગનું તેલ ઉમેરવામાં આવે. બંનેની અંદર એક એક ટીપો અથવા તે તેલ છે એની અંદર આપણે મંદ એસિડ ઉમેરીએ તો આપણે જોઈ શકશો કે જેની અંદર મંદ એસિડ આપણે ઉમેરેલો છે તેની અંદર લવિંગના તેલની સુગંધ છે દૂર થતી નથી. તે લવિંગની તેલની સુગંધ છે એની તીવ્રતા છે એ હોય જ છે અને સુગંધ આવે છે. પણ જેની અંદર આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરેલો છે તો તેની અંદરથી લવિંગની સુગંધ છે દૂર થાય છે મિત્રો. તો આ દર્શાવે છે તે બેઝ છે. એ જ રીતે આપણે દ્રાવણની ખબર નથી એસિડ છે કે બેઝ છે એ વેનિનાના અર્ક ઉપર પણ જો આ રીતે કરવામાં આવે તો વેનિનાના અર્કની જે અસર મીન્સ કે સુગંધ છે દૂર ન થાય તો તે સમજી લેવું તે શું હતું તો કે એસિડ છે અને જેમાં એની વાસ છે દૂર થાય તો તે શું છે બેઝ છે. તો આ જે પ્રવૃત્તિ છે મિત્રો એની ઉપરથી આપણે એસિડ અને બેઝ છે એની વિશે ખ્યાલ આવતો હોય છે. આ વિડીયોમાં છે આપણે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મની વાત કરી, સૂચકની વાત કરી, સૂચકના કુદરતી અને કૃત્રિમની વાત કરી અને દ્રાણેન્દ્રિય સૂચક. તો આ તમારે સામાન્ય રીતે યાદ રાખવાનું છે. વિડીયો પૂરો જુઓ, સાંભળો, સમજો અને યાદ રાખો જેથી કરીને નાના નાના પ્રશ્નો છે તમારી માટે ખૂબ સરળ બનશે. બસ હસતા રહેવાનું છે અને ઉત્સાહ સાથે કામ કરતો રહેવાનું છે. જય હિન્દ.